હોમગાર્ડે સી ઝોનના ઓફિસર કમાન્ડિંગ સામે મહિલા અને પુરુષ જવાનોને રોષ વ્યક્ત કર્યો હતો. અગાઉ કમાન્ડિંગ ઓફિસર સામે વડી કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી, છતાં કોઈ પણ પગલાં લેવામાં આવ્યા ન હતા, જેથી જવાનોએ કમાન્ડિંગ ઓફિસરને છૂટા કરવાની માંગ કરી હતી. હોમગાર્ડ સી ઝોનના ઓફિસર કમાન્ડિંગ નિલેશ પટેલ સામે સુરત હોમગાર્ડના સભ્યોએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જિલ્લા કમાન્ડન્ટને મોકલેલા આવેદન પત્રમાં જણાવ્યું હતું કે ઓસી નિલેશભાઈ આઈ પટેલના શારીરિક અને માનસિક રીતે કંટારેલા હોમગાર્ડના જવાનો નિલેશ પટેલના માનસિક ત્રાસથી છુટકારા માટે અમારા સાથે પત્રક તથા અમારી અરજીમાં મનમરજીથી સહી કરાવી તેવા ઓસીને ડરમાંથી છૂટા કરવા તથા કાયદેસરના પગલાં લેવા પત્ર લખાયો હતો. મહેબૂબ ખાન, રિયાજ ખાન, આશરે હું 14 વર્ષથી હોમગાર્ડ દળમાં સેવા આપી રહ્યો છું અને હાલ પૂરતા અમારા ઓસી નિલેશભાઈ પટેલ જે ઇન્ચાર્જ ઓસી છે, જેનું અત્યંત ત્રાસ હોમગાર્ડ જવાનો પર વધી ગયું છે, જેને લઈને અમે શહેર પોલીસ કમિશનર સાહેબને પણ અરજી અને નિવેદન કરેલું છે, જનરલ કમાન્ડર સાહેબ ડીજી સાહેબને પણ નિવેદન કરેલું છે, જેની ખાતે કે તપાસ પણ ઊભી કરવાની અમે માંગ કરેલી હતી તથા એમના ઉપર એનો અહેવાલ દરમિયાન એને તપાસ દરમિયાન એને પદ પરથી ખસાઈ એની જગ્યાએ કોઈ સારો વ્યક્તિને મૂકે, જે તપાસ દરમિયાન કોઈ અમારા માણસોને ધાકધમકી ના આપી શકે કે ધાકધમકી આપીને સમાધાન માટે ના ઉતારી શકે, અથવા તો ધાકધમકી આપીને કે ગેરવાજબી કારણોસર તે એને હેરાન પરેશાન ના કરે, એના માટે એને પદ પરથી જ્યારે તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી એને ઓછી પદ પરથી હસાવવા માટેનું અમારું આવેદનપત્ર શ્રી જિલ્લા કમાન્ડર સાહેબને અમે આપીએ છીએ. આપના ચેનલ માધ્યમથી અમારા ઉપર જો કોઈ કાયદેસર અમારો જે જો અમે અરજી આપેલી છે એના ઉપર કાયદેસર પગલાં થાય અને અમારા અરજીઓને આપના ચેનલ માધ્યમથી કાયદેસરના પગલાં એના ઉપર લેવાય એ અમે આવેદન રાખીએ છીએ અને આપતી નર્મ વિનંતી કરીએ છીએ કે અમારે યોગ્ય કાર્યવાહી થાય. મારું નામ મંગલાબેન નારાયણભાઈ બાગલે. કઈ જગ્યાએ નોકરી કરો છો, શું સમસ્યા છે તમારે? હું હોમગાર્ડ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવું છું. છેલ્લા 9 વર્ષથી અમારા ઓસી સાહેબના લીધે, એટલે નિલેશ પટેલ સાહેબના લીધે ફરિયાદ છે કે મહિલાઓનું 4-4 મહિના સુધી બિલ પાસ નહીં કરતા અને જબરદસ્તી અમને જો પૂછવા જઈએ તો સાહેબ એવું કહેતા છે કે તમને મહિલાઓને તકલીફ આપીને મને અંદરથી બહુ ખુશી મહેસૂસ થાય છે અને આવા ઓસી અમને નહીં જોઈતા જે અમને મહિલાઓને તકલીફ આપે છે. તમે કોને કમ્પ્લેન કરી છે આ સુધી? અમારા સાહેબને કીધું છે. કયા સાહેબને? મને કમાન્ડન્ટ સાહેબ છે, જિલ્લા કમાન્ડન્ટ સાહેબ, એમને ફરિયાદ દાખલ મેં કરી લે છે. એમના દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું? એમના દ્વારા નિવેદન આપ્યું છે અને એમને કીધું છે કે યોગ્ય તે કાર્યવાહી કરવામાં આવશે. કેમેરામેન સાબિર સૈયદ સાથે બિજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.